નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપને સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. દોસ્તો, આજે આ ઉપક્રમનો 1005 નો આ એપિસોડ આપ સૌ મિત્રોની સમક્ષ હું પ્રસ્તુત કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એનો આજે 1005 આ એપિસોડ આપ સૌ મિત્રોને ગમશે એવી અપેક્ષા રાખું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણેલી એ ઉપક્રમ રહ્યો છે, જ્યારે દર રવિવારે કરંટ અફેર્સ અને કે તાજેતરની ઘટનાનો વિડીયો પણ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આજે તાજેતરની ઘટનાનો જે વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે, આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને પણ સવિશેષ આનંદ મળશે, મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, આજનો સુવિચાર, જિંદગી મને રોજ શીખવે છે કે જીવતા શીખ. જિંદગી મને રોજ શીખવે છે કે જીવતા શીખ, એક સંધાતા તેર તૂટે તોય સેવતા શીખ. મિત્રો, બહુ સરસ મજાનો સુવિચાર કે જિંદગી મને રોજ શીખવે છે કે જીવતા શીખ, એક સંધાતા જો તેર તૂટતા હોય તો પણ તું સેવતા શીખ. મિત્રો, બહુ સરસ મજાની વાત કરવામાં આવી છે કે જિંદગી એ જિંદગી છે, એક સંધાતા તેર તૂટતા હોય એને કે એટલી કપરી પરિસ્થિતિ હોય તેમ છતાં જિંદગીમાં કેમ જીવવું એના વિશેની આ સરસ મજાની વાત કરવામાં આવી છે. ક્યારેય નિરાશ ન થવું, ટૂંકમાં ક્યારેય જિંદગીમાં નિરાશ ન થવું. મિત્રો, આપણે જે ભણીએ છીએ એ અંગ્રેજી વ્યાકરણનું સૌથી અગત્યનું ચેપ્ટર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. મિત્રો, ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર અંગ્રેજી વ્યાકરણની દ્રષ્ટિએ આનું મહત્ત્વ ખૂબ જ બની રહે છે. મિત્રો, એક્ટિવ એટલે કે કર્તરી અને પેસિવ એટલે કે કર્મણી. વાક્યમાં મુખ્ય સ્થાન જ્યાં હશે એ મુખ્ય સ્થાનમાં જો કર્તા હશે તો એ એક્ટિવ વોઇસ અને જો એ કર્મ હશે તો એ પેસિવ વોઇસ. ગુજરાતીમાં કર્તરી અને કર્મણી પ્રયોગ. મિત્રો, એક્ટિવ પેસિવમાં આપણે વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં કેમ બદલવા એના વિશે આપણે વાત કરીએ છીએ, શીખ્યા છીએ. સૌ પ્રથમ આપણે જુદા જુદા કાળના વાક્યો લીધા હતા, ત્યાર પછી આપણે મોડલ અક્ષરના વાક્યો લીધા હતા, ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવમાંથી પેસિવમાં કેમ રૂપાંતરણ કરવું એના વિશે પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ થોડા અટપટા જે નિયમો હતા એના વિશે પણ વાત કરી હતી. દોસ્તો, અત્યારે આપણે જે કરીએ છીએ એ જુદા જુદા કાળના રૂપાખ્યાન, જુદા જુદા કાળના રૂપાખ્યાન. આપણે સૌ પ્રથમ સાદા વર્તમાન કાળના રૂપાખ્યાનો જોયા, ત્યાર પછી સાદા ભૂતકાળના રૂપાખ્યાન જોયા, આજે જે આપણે ભણી રહ્યા છીએ એ મિત્રો સાદા ભવિષ્યકાળના, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. આના રૂપાખ્યાન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, સાદા ભવિષ્યકાળમાં કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય બનશે એના વિશે આપણે વાત કરવાના છીએ. સૌ પ્રથમ દોસ્તો, પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ એકવચન, એની અંદર આઈ શેલ કોલ, આઈ શેલ કોલ. હવે એનું પેસિવ વોઇસ શું થશે? તો કે આઈ શેલ બી કોલ. પ્રથમ પુરુષ એકવચન, એની અંદર આપણે જોયું કે આઈ શેલ કોલ, તો એનું પેસિવ વોઇસ આઈ શેલ બી કોલ. મિત્રો, એવી જ રીતે આપણે હવે પ્રથમ પુરુષ બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન, પ્રથમ પુરુષ બહુવચનની આપણે વાત કરીશું. દોસ્તો, તો પ્રથમ પુરુષ બહુવચન જે છે એની અંદર આપણે જોઈશું તો કે વી શેલ કોલ, વી શેલ કોલ.
એનો પેસિવ વોઇસ શું થશે? તો કે વી શેલ બી કોલ્ડ. અહીં ખાસ યાદ રાખીશું વી શેલ બી કોલ્ડ. અહીંયા આપણે આ વાત કરી. હવે બીજો પુરુષ એકવચન, બીજો પુરુષ એકવચન, યુ વિલ કોલ. યુ વિલ કોલ એનું પેસિવ વોઇસ યુ વિલ બી કોલ્ડ. ખાસ યાદ રાખીશું યુ વિલ બી કોલ્ડ, બીજો પુરુષ એકવચન. એવી જ રીતે દોસ્તો બીજો પુરુષ બહુવચન, એમાં પણ યુ વિલ કોલ, જેનું પેસિવ વોઇસ યુ વિલ બી કોલ્ડ થશે. અહીંયા ખાસ યાદ રાખીશું જે છે ત્રીજો પુરુષ એકવચન, હી શી અને ઇટ કરતા હોય. હી શી અને ઇટ કરતા હોય, હી શી અને ઇટ આ જ્યારે ત્રણે કરતા હોય ત્યારે એનું હી વિલ કોલ એક્ટિવ વોઇસ, હી વિલ કોલ એક્ટિવ વોઇસ, શી વિલ કોલ ઇટ વિલ કોલ એનું પેસિવ વોઇસ આપણે શું કરીશું? તો કે હી વિલ બી કોલ્ડ, શી વિલ બી કોલ્ડ, ઇટ વિલ બી કોલ્ડ. ખાસ આપણે અહીંયા વિલ બી આટલું આપણે યાદ રાખીશું. અને છેલ્લે આપણે ધે વિલ બી કોલ્ડ, એ કોનું પેસિવ વોઇસ છે? તો કે ધે વિલ કોલ. ધે વિલ કોલ ત્રીજો પુરુષ બહુવચન, ધે વિલ કોલ હોય તો એનું પેસિવ વોઇસ ધે વિલ બી કોલ્ડ, ધે વિલ બી કોલ્ડ. આવી રીતે સાદા ભવિષ્યકાળના, સાદા ભવિષ્યકાળની આપણે વાત કરીએ છીએ દોસ્તો. સાદા ભવિષ્યકાળની અંદર આવી રીતે રૂપાખ્યાન, સાદા ભવિષ્યકાળ, આઈ શેલ કોલ તો આઈ શેલ બી કોલ્ડ, વી શેલ કોલ વી શેલ બી કોલ્ડ, યુ વિલ કોલ યુ વિલ બી કોલ્ડ, યુ વિલ કોલ યુ વિલ બી કોલ્ડ, અને હી શી ઇટ વિલ કોલ તો એનું હી શી ઇટ વિલ બી કોલ્ડ, અને છેલ્લે ધે વિલ બી કોલ્ડ. આવી રીતે આનારું વ્યાખ્યાન બનશે. મિત્રો ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે દોસ્તો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે. રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણીએ એ ઉપક્રમના આજે 1005મો આ એપિસોડ આપ સૌ દોસ્તોને અર્પણ કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. ચાલો મિત્રો ફરી પાછા મળશું આવતીકાલે. ત્યાં સુધી ભારત માતા કી જય.